નમસ્કાર મિત્રો, વેદ કરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે મોસ્ટ આઈએમપી 25 જીકે એમસીક્યુ પાર્ટ 3. તો આની અંદર આપણે આજે ગુજરાતની ભૂગોળના મહત્ત્વના એવા 25 સવાલ વિશે ચર્ચા કરીશું. પણ એ પહેલાં આપણે અગાઉના જે પહેલો વિડીયો લેક્ચર હતો ગુજરાતની ભૂગોળનો, તો એમાં બે પ્રશ્નો તમારા માટે આપણે આપેલા કે એમાં પહેલું છે ગુજરાતના કયા જિલ્લાઓ દરિયાઈ કે જમીન સરહદ ધરાવતા નથી. તો ઘણા મિત્રોએ કોમેન્ટ બોક્સમાં જવાબ લખેલો છે મહેસાણા, ગાંધીનગર, પાટણ, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા. આ એવા 7 જિલ્લાઓ કે જેમને દરિયાની કે જમીનની સરહદ લાગુ પડતી નથી. બીજો સવાલ હતો વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે, તો એમનો સાચો જવાબ છે માંડવી. તો આપણે આ પહેલો ગુજરાતની ભૂગોળના લેક્ચર હતા એમના બે પ્રશ્નો ક્લિયર કરીએ છીએ. આગળ વધીએ આજનો નવા પ્રશ્નોમાં. તો પ્રથમ, ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતનું સૌથી વધુ ઉત્પાદન એટલે કે ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન અમદાવાદ જિલ્લામાં થાય છે. જો સૌથી વધુ વાવેતર પૂછવામાં આવે તો અમદાવાદ બીજા નંબર પર આવશે અને પહેલા નંબર ઉપર આવશે મહેસાણા. સાથે સાથે ઘઉંની કેટલીક બિયારણની જાત પણ હવે પૂછવા લાગ્યા છે. તો મહત્ત્વની બિયારણની જાત છે કલ્યાણ, સોના, સોનાલિકા, લોકવન, ગુજરાત ઘઉં 1139, અરણેજ. આ ખૂબ જ મહત્ત્વની ઘઉંની જાતો છે. આ સિવાય ઘઉંમાં લાગુ પડતો રોગ કયા કયા છે? તો ઉગસુક, અનાવૃત, અંગારીઓ, ગેરુ, આ બધા રોગ ઘઉંને અંદર લાગુ પડે છે અને અગાઉની પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાઈ પણ ગયેલા છે. એમની જો વિશેષતાની વાત કરવા જઈએ તો ઘઉંના ઉત્પાદનમાં ગુજરાત 7મા નંબરે છે. અને પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે, જો આવો પ્રશ્ન પૂછાય તો પિયત ઘઉંનું સંશોધન કેન્દ્ર વિજાપુરમાં આવેલું છે અને બિન પિયત સંશોધન કેન્દ્ર અરણેજમાં આવેલું છે. એટલે એના પરથી જ એક ઘઉંની જાત છે અરણેજ. આગળ વધીએ. મહેસાણા જિલ્લામાં આવેલા હડપ્પિયન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? તો કોટ અને પેઢામલી આ એમના જાણીતા શહેરો છે. લાંગણજ પાસેથી પણ પ્રાગ ઐતિહાસિક સમયના અને કોટ પેઢામલી પાસેથી પણ હડપ્પિયા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ શું કહેવાય છે? તો બન્ની અને ખાવડા વચ્ચેના પ્રદેશને વાગડ કહેવામાં આવે છે. જો લીલીના ઘેર પૂછવામાં આવે તો લીલીના ઘેર પ્રદેશ છે એ જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથ સુધીનો છે. અને જો ઘેડ પ્રદેશ પૂછવામાં આવે તો પોરબંદરના નવી બંદરથી જૂનાગઢના માણાવદર સુધીનો વિસ્તાર છે. કચ્છમાં કેટલી અને કઈ કઈ ડુંગરધારો આવેલી છે? તો કચ્છમાં 3 ડુંગરધારો આવેલી છે, ઉત્તરધાર, મધ્યધાર અને દક્ષિણધાર. ઉત્તરધારની વાત કરવા જઈએ તો લખપતથી છેક ફતેહગઢ સુધી છૂટા છવાયા ડુંગરો આવેલા છે, જેમાં સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. આ સિવાય ખાડીઓ, ખાવડો, પશ્ચિમ, ખદીર, બેલા આ પણ ડુંગરો ઉત્તરધારમાં આવેલા છે. મધ્યધારમાં ચાડવા ડુંગરથી લખપત નજીક ગરદાની ટેકરીઓ સુધીનો વિસ્તાર મધ્યધાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ધારમાં ડુંગરોની વાત કરીએ તો ધીણોધર, જુરા, વરાસ, રતનાલ, લીલીઓ, ભુજીઓ, હબા. એમાં જો મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર તમને પૂછે તો તમે ધીણોધર લખી શકશો. આ સિવાય દક્ષિણધાર તો માતાના મઠથી અંજાર સુધી આવેલો છે. અને આ ધારના ડુંગરોમાં માતાનો મઠ, પાનંદ્રો, ઉમિયા, નનામો, કંદકોટ, અગોય, એમાં સૌથી ઊંચો ડુંગર છે એનું નામ છે નનામો, એટલે કે નામ જ નથી એમ, નનામો. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો આપણે વાત કરી કે સૌથી વધુ વાવેતર મહેસાણા જિલ્લામાં થાય છે અને બીજા નંબરનું વાવેતર અમદાવાદ જિલ્લામાં થાય છે. પણ ઉત્પાદનમાં અમદાવાદ પ્રથમ નંબરે છે અને મહેસાણા બીજા નંબર પર છે. જામનગર જિલ્લામાં આવેલા હડપ્પિયન સંસ્કૃતિના જાણીતા સ્થળો કયા છે? તો લાખાબાવળ અને આમરા આ ખૂબ જ જાણીતા સ્થળો છે જામનગરમાં આવેલા. તો લાખાબાવળ ગામ પ્રાચીન હડપ્પિય સંસ્કૃતિના અવશેષો ધરાવતું આ ગામ છે. ભૂતકાળમાં અહીંથી જૈન અને બૌદ્ધ ધર્મના
અવશેષો પણ પ્રાપ્ત થયેલા છે. ત્યાર પછી કંદકોટના ડુંગર પર આવેલ ઐતિહાસિક કિલ્લામાં કયો રાજવી સંતાયો હતો? તો કંદકોટના ડુંગરમાં રાજા ભીમદેવ સોલંકી પહેલો સંતાયો હતો. હવે ભીમદેવ પહેલાંના શાસનકાળમાં જ ગુજરાત પર મહંમદ ગજની, આમ તો મૂળ અફઘાનિસ્તાનના સુલતાન મહંમદ ગજનવીએ ચડાઈ કરી હતી. ઈસવીસન 1025માં તેણે સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાસ કર્યું અને ઈસવીસન 1026ની 6 જાન્યુઆરીએ તેણે સોમનાથના મંદિર પર ચડાઈ કરી અને તેની અઢળક સંપત્તિ લૂંટી લીધી. સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર આગળ ખૂબ જ ભીષણ યુદ્ધ ખેલાયું અને લગભગ 50,000 સૈનિકો અને હિન્દુઓ વીરગતિ પામ્યા હતા. ભીમદેવ ત્યાંથી કંદકોટ તરફ નાસી ગયો અને મહંમદ ગજનવીએ સોમનાથ જ્યોતિર્લિંગની પાષાણ જે મૂર્તિ હતી એને બહાર કાઢીને ટુકડા કરી દીધા અને લાકડાના સોમનાથ મંદિરને આગ ચાપી દીધી હતી. 8મો પ્રશ્ન, રાજકોટ જિલ્લામાં આવેલ હડપ્પીય સંસ્કૃતિનું જાણીતું સ્થળ કયું છે? તો રોજડી. રોજડી એ રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં ભાદર નદીના કાંઠે આવેલું છે. તે ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1700 સુધી અહીંયા લોકો વસવાટ કરતા હતા એવું માનવામાં આવે છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો સૌથી ઊંચો ડુંગર છે કાળો અને એમની ઊંચાઈ છે 437.08 મીટર. જો કચ્છનો સૌથી ઊંચો તથા ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે તો એ કાળો છે અને કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે જ્યાંથી કચ્છનું મોટું રણ પણ જોઈ શકાય છે. ધોળાવીરા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે. જો ધોળાવીરાની શોધ કોણે કરી હતી? તો RS બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ એ કરી હતી. કઈ સાલમાં કરી હતી? તો 1990-91માં કરી હતી. ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? તો લુણી નદીના કિનારે આવેલું છે. ધોળાવીરાની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી? તો JP જોશીએ એટલે કે જગતપતિ જોશીએ કરી હતી. અને આ જગતપતિ જોશીએ કઈ સાલમાં શોધ કરી હતી? તો 1967માં એમની શોધ કરી હતી. અને આ ધોળાવીરાને તેના સ્થાનિક લોકો કોટડાના નામથી ઓળખે છે. આગળ વાત કરીએ, કચ્છના મોટા રણમાં આવેલા ટાપુઓના નામ જણાવો. તો પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ છે જે વડોદરામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગેડીપાદરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો ગેડીપાદરની ટેકરીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. અઘોઈની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો અઘોઈની ટેકરીઓ એનો જવાબ છે એ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે કે જેથી કરીને તમારું પણ નોલેજનું ચેકઅપ થતું જશે સાથે સાથે. ત્યાર પછી, કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કચ્છમાં કુલ 97 નદીઓ આવેલી છે. એટલે આમ કેવું જ કહી શકાય, સૌથી વધુ નદીઓ કચ્છમાં વહે છે. એટલે કચ્છમાં કુલ 97 નદીઓ બારે માસ તો વહેતી નથી એટલે શુષ્ક નદી છે, કારણ કે એમાં પાણી ઓછું છે. જો કચ્છમાં 97 નદી અને જે બારેમાં શુષ્ક નદી છે, સૌરાષ્ટ્રમાં 71 નદીઓ છે કે જે ત્રિજ્યા આકાર છે એટલે કે કેન્દ્ર ત્યાગી નદી છે જેમાં મધ્યમ પાણી છે, અને તળ ગુજરાતમાં એનું ઉલટું 71નું ઉલટું એટલે કે 17 નદીઓ આવેલી છે જે વૃક્ષાકાર છે અને લગભગ બારે માસ પાણીઓથી વહે છે એટલે કે વધારે પાણી ધરાવતી નદીઓ છે. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ ખેડા જિલ્લામાં થાય છે. વાવેતરમાં ખેડા પ્રથમ છે અને ઉત્પાદનમાં આણંદ પ્રથમ છે. ડાંગરની જાતિની વાત કરીએ તો સારિયું, સુખવેલ, કમોદ, પંખાવી, જયાવિજયા, અને એમાં થતા રોગની વાત કરીએ તો બ્લાસ્ટ પાનનો, ઝાડ, ગલત, આંજીઓ, અને ભારતમાં ગુજરાતનો નંબર ડાંગરના ઉત્પાદનમાં 14મો છે. જો મિત્રો થોડીક સવાલમાં ભૂલ છે, વાવેતરની જગ્યાએ આપણે ઉત્પાદન લખાઈ ગયું છે, તો ઉત્પાદનમાં ચોખવટ કરી દો, ઉત્પાદનમાં આણંદ પ્રથમ છે અને વાવેતરમાં ખેડા પ્રથમ છે. ત્યાર પછી, આણર્થ પ્રદેશની સ્થાપના કોણે અને ક્યાં કરી? તો આણર્થ પ્રદેશની સ્થાપના સરિયાતીના પુત્ર આણર્થે કરી અને એ ઉત્તર ગુજરાતના ભાગો પર કરી. તો જો સૌપ્રથમ પુરુષ તરીકે મનુની ગણના થાય છે અને આ મનુનો પુત્ર સરિયાતી હતો અને તેણે આ વંશની શરૂઆત કરી હતી. તેનો પુત્ર આણર્થ હતો અને આણર્થે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને એક કરી તથા પોતાનું શાસન શરૂ કર્યું. આથી પાછળથી ઉત્તર ગુજરાતને આણર્થ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જુવારનું ઉત્પાદન સૌથી વધુ સુરતમાં થાય છે. જો વાવેતરમાં પૂછવામાં આવે તો વાવેતરમાં પ્રથમ છે ભાવનગર અને ઉત્પાદનમાં સુરત. જુવારની વાત કરીએ તો એમાં થતા રોગ, તો અંગારીઓ અને મધ્યો એમાં થતા રોગો છે અને ગુજરાતનું સ્થાન ભારતમાં ચોથા નંબરનું છે, અથવા તો ગુજરાતનું આમ જોવા જઈએ તો ગુજરાતનું ચોથા નંબરનું મહત્ત્વનું આ જુવાર છે, ધાન્ય છે. કચ્છમાં એકમાત્ર બંધ કયો છે જે ખારી નદી પર આવેલો છે? તો રુદ્ર માતા બંધ એ ખારી નદી પર આવેલો છે. તો એ ચાળવા ડુંગરમાંથી કચ્છના મોટારણને મળે છે અને તેની લંબાઈ લગભગ 48 કિલોમીટર છે. તેના પર કચ્છનો સૌથી મોટો બંધ એટલે કે રુદ્ર માતા બંધ આવેલો છે. દક્ષિણ ગુજરાતમાં મેદાની પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? તો પાનેરાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર વિલ્સન છે. ત્યાર પછી કોના વારંવાર હુમલાથી કંટાળી શ્રી કૃષ્ણે યાદવો સહિત સ્થાનાંતરણ કર્યું? તો જરાસંઘ અને શિશુપાલના વારંવાર હુમલાથી કંટાળી શ્રી કૃષ્ણે યાદવો સહિત સ્થાનાંતરણ કર્યું. ગુજરાતમાં સૌથી વધુ જુવારનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? જેની આપણે ચર્ચા કરી કે ભાવનગર જિલ્લામાં થાય છે. ત્યાર પછી ઉમરગામ અને ઉમરસાડી બંદરો કયા જિલ્લામાં આવેલા છે? તો આ ઉમરગામ અને ઉમરસાડી બંદરો વલસાડ જિલ્લામાં આવેલા છે. ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતનું સૌથી વધુ મગફળીનું ઉત્પાદન એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. અને મિત્રો, ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીની માહિતી જોવા અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને દરરોજ આવા નવા વિડીયોની માહિતી મળતી રહે. બસ આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.